એક તરફ આહીર સમાજના આગેવાન ગીગા ભમરે ચારણ સમાજ તેમજ ચારણ સમાજના માતાજી વિશે ટિપ્પણી કરી. ગીગા ભમરના નિવેદનને લઈને ચારણ સમાજ હવે લાલઘૂમ છે. કીર્તિદાન ગઢવીએ ગીગા ભમરને કંસ ગણાવ્યા. લોક ગાયક કીર્તિદાન ગઢવી જેમણે ગીગા ભમરને કંસ ગણાવ્યા અને કહ્યું કે આહીર અને ચારણ સમાજનો સંબંધ છે, કોઈક મામો કંસ પણ હોઈ શકે છે. વાણી વિલાસ કરનાર સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કીર્તિદાન ગઢવી તરફથી કરવામાં આવી છે. ગીગા ભમરને કીર્તિદાન ગઢવીએ કંસ ગણાવ્યા. એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીગા ભમરે ન કરવી જોઈએ એવી વાત કરી, જેના કારણે હવે આહીર અને ચારણ સમાજ સામસામે આવી ગયો છે. એ 18 વર્ણના ઇતિહાસોને અમર રાખ્યા છે અને 18 વર્ણ ચારણને પૂજનીય તરીકે દેવીપુત્ર તરીકે માને છે. ચારણની દીકરી ચારણની જગદંબા એ 18 વર્ણની કુળદેવી છે અને 18 વર્ણને ચારણ સમાજની જગદંબાઓએ આપ્યું છે. એના વિશે આવી અભદ્ર ટિપ્પણીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, નિંદનીય બાબત છે. અને આહીર અને ચારણોનો તો આદિ અનાદિનો નાતો છે, મામા ભાણેજનો નાતો છે. ત્યારે મને બિલકુલ કહેવું પડશે કે કોક મામો કંસ મામો પણ હોઈ શકે, પણ મને અફસોસ એ વાતનો છે કે તળાજામાં જ્યારે આ ફંક્શનમાં એ કોઈ ભાઈ બોલતા હતા ત્યારે આહીર જ્ઞાતિના કોઈ વ્યક્તિએ એને અટકાવવો જોઈતો હતો કે આવું ન બોલાય, આ અઘટિત છે. અમારી જગદંબા સોનબાઈમાં વિશે, અમારી બધી જ ચારણ દીકરીઓ વિશે ખરાબ બોલે છે, આ બહુ ખોટી ઘટના છે. અને કોઈ સમાજ વિશે કોઈ વ્યક્તિને બોલવાનો કોઈ અધિકાર નથી મારી દ્રષ્ટિએ. વ્યક્તિગત તમને વાંધો હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી શકો છો, એટલે આ ખૂબ નિંદનીય બાબત છે. ચારણ ગઢવી સમાજ વિશે અપમાન કરવાના મામલે કબરાઉવાળા બાપુએ નિવેદન આપ્યું છે અને કબરાઉવાળા બાપુએ ગીગા ભમરને બુદ્ધિ વગરના ગણાવ્યા છે. ચારણ સમાજનું અપમાન એ આહીર સમાજનું અપમાન ગણાવ્યું કબરાઉવાળા બાપુએ. 36 કલાક બાદ પણ કોઈ આહીર બોલ્યું નથી. હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આ કર્યું છે. કોણે? આ ધનના ધનેરવો કહું છું એને, કારણ કે એના માણસ જ છે ને, માણસ હોય તો આવું બોલે નહીં ને. આજે મારા કરતાં કરતાં એક બે વર્ષ નાનો, કારણ કે હિત્તેર તમે ગટકાવી ગયા છે, તો આવો 70 વર્ષનો ઉઠી અને આજે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં કે હું શું બોલી ગયો છું. બીજી વાત, મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા, એને કંઈ બુદ્ધિ નહીં હોય ઠા મૂકી, એ ભાઈ તું આ હું બફાટ કરે, બંધ કર, હાથમાં માઇક લઈ લેવા. ન બોલ્યામાં નવ ગણ જાણતા જ તો બોલાય, આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા તને ખબર નથી, જોકે આયર તો આવું બોલે જ નહીં. આટલા આયરો છો તમે, કોઈ એમ કીધું કે એ ધાનના ધનેરવા પાપી રાક્ષસ, આ તું શું માં વિશે બોલો, સોનબાઈ વિશે? સોનબાઈ કહો તો એને કદાચ કબરાવાળી કહો તો એ, પણ મને દુઃખ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે, હજી આવ્યું બેઠી છે, રાફડા ખુલ્લા નથી હો, રાફડા હુના નથી. અને આ યજ્ઞ હવન છે મગનો, 24 કલાકના હવા 1100 નાળિયેર જાય છે, પણ આયર તું આયર તો છો જ નહીં, જોકે આયર હોય તો આવું બોલે જ નહીં, આયર છો જ નહીં, તું આયર બોલે જ નહીં, કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે. ભીખુદાન ગઢવી જેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે, ગીગા ભમરે જે નિવેદન આપ્યું તેના ઉપર ભીખુદાન ગઢવીએ કહ્યું કે કોઈ પણ વાત કરતા પહેલા માતાજીને સમજવા જરૂરી છે. મને કેતા દુઃખ થાય છે કે તળાજા મુકામે કોઈ એવી વ્યક્તિએ ચારણ જ્ઞાતિ માટે અને ચારણ જ્ઞાતિની માતાજીઓ માટે જે ન સાજે એવું વક્તવ્ય આપ્યું છે એ સારું નથી. અને ચારણોની કોઈ પણ વાત કરતા પહેલા ચારણ માતાજીઓને સમજવા જેવા છે, ચારણ ઇતિહાસ સમજવા જેવો છે. એટલે હું એ વાતને સાંભળી મને બહુ દુઃખ થયું છે, એટલે હું દુઃખ સાથે કહું છું કે હવે પછી આવું કંઈ ન બને એવી હું આપને વિનંતી કરું છું. ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ચાર દ્રશ્યો આક્રોશના દ્રશ્યો છે. દ્વારકા, બોટાદ, ભાવનગર, રાજકોટ, આ તમામ જગ્યાએ ગીગા ભમરના નિવેદનની સામે આક્રોશ જોવા મળ્યો. આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે ગીગા ભમરની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કેમ કે તેમણે જે નિવેદન આપ્યું છે એ અશોભનીય છે. અને હવે દરેક સમાજના લોકો પણ ગીગા ભમરના આવા નિવેદનને વખોડી રહ્યા છે, પછી કોઈ પણ સમાજ હોય. ચારણ ગઢવી સમાજ એક થયો છે અને સમાજના લોકો
એકઠા થઈને અલગ અલગ વિસ્તારોમાં આવેદનપત્ર આપી ગીગા ભમરની સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી રહ્યા છે. આજે એક પત્રક પોલીસ સ્ટેશનમાં પણ આપેલ છે અને અહીં પ્રાંત અધિકારીને પણ અમે આપીએ છીએ. જે નિવેદન તળાજામાં અમારા સમાજ વિરુદ્ધ ઉચ્ચારવામાં આવ્યું છે તેનાથી અમારી લાગણી આહત થઈ છે અને અમને અપમાન પણ લાગ્યું છે અને એના લીધે અમે આજે આ વિરોધ નોંધાવીએ છીએ. શાંતિપૂર્ણ રીતે અમે આ વિરોધ અહીંયા દરજ કરાવ્યો છે અને અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી, પણ અમારા સમાજના બારામાં કોઈ વ્યક્તિગત ટિપ્પણી નહીં, પણ સમાજને અનુલક્ષીને જે નિવેદન આપવામાં આવ્યું છે, જે ઉદ્ગારો કાઢવામાં આવ્યા છે, એનાથી અમને સખત વાંધો છે. જે હું અત્યારે બોલું છું એ કોઈ આહિર સમાજ માટે નથી, એ જે ભાઈ બોલ્યો છે ખાસ એના માટે હું કહું છું કે એને ખરી રીતે આવું ન બોલવું જોઈએ. અને એક બે વિડીયો એવા પણ જોયા કે બધા એમ કહે છે એના સમાજના કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એનો મગજ કામ નથી કરતો. જો એનો ખરી રીતે મગજ કામ ન કરતો હોય તો એને આવડા આયોજન ઉપર એને આમંત્રણ આપવું જ ન જોઈએ. જો એને બોલવાની ભાન જ નથી તો એને એવડા સ્ટેજ ઉપર બોલાતું જ નથી, એને અહીંયા ચડવા જ ન દેવો જોઈએ. માટે અહીંયા કોઈ ડાયું માણસ નહોતું કે એને રોકી શકે, બે શબ્દ એને કહી શકે કે ભાઈ અહીંયા તારી ભૂલ છે.